જામનગરમાં જનતા ફાટક પાસે દિપેન સાવલિયા નામના પટેલ યુવાન પર ગંભીર હુમલો થતાં તેને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી આ બનાવના વિરોધમાં પટેલ સમાજ સંગઠિત થયો છે આજે પટેલ સમાજના આગેવાનો સહિત સમાજના લગભગ એક હજાર લોકો એસપી કચેરીએ પહોંચ્યા હતા એસપી પ્રેમસુખ ડેલુને આવેદન પાઠવી ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડની દિવાલ પર ભાજપના ચૂંટણી ચિહ્ન કમળનું ચિત્રાંકન પક્ષના નામ સાથે થયું હતું આ ભીત પ્રચાર પછી કોંગ્રેસ દ્વારા કમળના નિશાનની બાજુમાં રાંધણ ગેસનો બાટલો તથા તેની કિંમતો દર્શાવતું ચિત્ર દોરી મોંઘવારી મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ થયો છે આ ઘટના પછી શાસક પક્ષ અને વિપક્ષ બંને વચ્ચેનું પ્રચાર યુદ્ધ વધુ આક્રમક બન્યું છે જોકે સરકારી સંપત્તિના માધ્યમથી રાજકીય પક્ષો દ્વારા થતા પ્રચાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ હાલ તો સમગ્ર મુદ્દો કાયદાકીય ઓછો અને રાજકીય વધુ લાગી રહ્યો છે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલ કગથરા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુબા દ્વારા મીડિયાને સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી હતી એક એવો વિષય ધ્યાનમાં આવ્યો મારા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કમળ વોલ પેઇન્ટિંગ કરેલું હતું એના ઉપર કોઈ કાળી સાહી ફેંકી અને બાજુમાં કંઈક બીજા સિબોલ દોરી અને પોતાની રીતે એક જેને કહેવાય ને નબળી કક્ષાની રાજનીતિ એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે એવું મને અત્યારે માહિતી મળી છે તો હું કોંગ્રેસના મિત્રોને જણાવવા માગું છું કે મિત્રો તમારે જો રાજનીતિ કરવી હોય તો વિકાસની રાજનીતિ કરો આવી રીતે નબળી રાજકારણની નીતિ કરી અને જે લોકો અત્યારે કોંગ્રેસ પ્રજાના માનસમાંથી સાવ ફેંકાઈ ગઈ છે આવનારા દિવસોમાં પણ પ્રજા બધું જાણે જ છે તમારે પ્રજાના દિલમાં સ્થાન મેળવવું હોય તો સક્રિય રાજનીતિમાં રહેવું પડે લોકોની વચ્ચે રહેવું પડે અને વિકાસની રાજનીતિ કરવી પડે નહીં કે આવી નબળી માનસિકતાવાળી રાજનીતિ તો કોંગ્રેસના મિત્રોએ ખૂબ જ હલકી કક્ષાની રાજનીતિ કરી અને પોતાની માનસિકતાનો પરિચય આપ્યો છે અને આગામી દિવસોમાં પ્રજા જ્યારે ફરીથી ચુકાદો આપશે ત્યારે કોંગ્રેસનો સાવ સફાયો થઈ જશે વધતી જતી મોંઘવારી સામે ભાજપનો જે દિવાલનો જે પ્રચાર છે શહેરીજનોમાં જ્યાં ત્યાં કમળોના નિશાન માયરા છે એની સામે કોંગ્રેસે એક બ્યુંગલ ફીકું છે રસોડાથી લઈ અને રોડ સુધીની જે મોંઘવારી છે પ્રજા ત્રાહીમામ હોય ત્યારે જે દિવાલ પ્રચાર હોય કોંગ્રેસના રાજમાં તેલનો ડબ્બો હોય રાંધણ ગેસનો બાટલો હોય કે ડીઝલ હોય કે ખેડૂતોનું ખાતર હોય સામાન્ય ખેડૂત અને સામાન્ય જનતા જીવી શક્તિથી આજે તમે જોવો છો ગેસનો બાટલો જે ત્રણસો પચાસ વાળો હતો એ દેશના વડાપ્રધાને જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મોટી મોટી રાડો પાડી આજે નવસો પચાસ રૂપિયાનો બાટલો થઈ ગયો છે સામે બારસો પચાસ જે તેલનો બાટલો તેલનો ડબ્બો હતો એના સિત્યાવીસો રૂપિયા થઈ ગયા છે ખાતર ખેડૂતોનું મોંઘું થઈ ગયું છે બકાલું શાકભાજી કઠોળ હોય ત્રાહીમામ છે જનતા ત્યારે ભાજપ ફક્ત ને ફક્ત પ્રચારમાં ક્યાંક વ્યસ્ત હોય એની સામે કોંગ્રેસે આજે પોસ્ટર ઉપાડી અને જામનગરમાં જ્યાં જ્યાં જે નિશાન લાગ્યા છે તેની સામે મોંઘવારીનો અવાજ ઉપાડશે કમળના સિમ્બોલ પર કોઈ કાર્યકર્તા હોય કોઈ આમ આદમી પણ આમાં હોઈ શકે કોઈ આમ જનતા પણ હોઈ શકે જેને આજે આ કમળથી ત્રાહી મામ છે તો એ કમળને ભૂસવાનો પ્રયત્ન કર્યો હોય જામનગરના મીગ કોલોની પાસે આવેલ પાછલા તળાવમાં બે બાળકો ડૂબી જતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બંનેને તળાવમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે બંનેને બચાવી ન શકાતા કરુણાંતિકા સર્જાઈ હતી તાજેતરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી દબાણો દૂર કરી ઝૂંપડાઓ હટાવાયા હતા ત્યાર પછી આ ઝૂંપડાઓના રહેવાસીઓએ નજીકમાં આવેલ એસટી ડેપો પાસેના પાછલા તળાવમાં ખાલી જગ્યામાં ઝૂંપડાઓ બનાવી લીધા હતા કોઈ જાનહાની ન થાય તેની તકેદારી રાખવા તથા તળાવમાંથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા આ ઝુંપડાઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના બેહ ગામે લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તપાસ માટે દોડી ગઈ હતી સાગર કુંભાભાઈ મગુડા નામના શખસે ફાયરિંગ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે સાગરે તેના કાકા અર્જણભાઈની પરવાનાવાળી ડબલ બોરની રાઇફલમાંથી ફાયરિંગ કર્યું હતું અર્જણભાઈએ પાક રક્ષણ પરવાના હેઠળ રાયફલ મેળવી હતી પોલીસે ફાયરિંગ કરનાર સાગર તથા તેના કાકા અર્જણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે જામનગરના ધન્વંતરી મેદાનમાં આજે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો સત્યાવીસ ભાઈઓ તથા છૌતેર બહેનો સહિત કુલ બસો ત્રણ દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ રમતમાં પોતાનું કૌવત બતાવ્યું હતું